મારા ગોદમાં મને થાક લાગવા માંડ્યો, લાવ એને નીચે બેસાડ્યો, એમ કરીને લાલાને નીચે બેસાડ્યો અને લાલો મસ્તીથી રમવા માંડ્યો. એટલે માં ગયા અંદર, જેવામાં અંદર ગયા અને આ બાજુ તૃણાવર્ત આવ્યો, તૃણાવર્ત એટલે વંટોડિયો, એટલો મોટો વંટોડિયો આવ્યો, એવો ઘુમરી લેતો વંટોડિયો આવ્યો કે ભગવાનને લઈને ઉપર ગયો. લાલાને ભગવાનને લઈને ઉપર ગયો અને ભગવાને ઉપર જઈને એને એવી લાત મારી કે તૃણાવર્ત ભસડાયો અને ભગવાન પોતાની જગ્યાએ શાંતિથી બેઠા હતા. એટલું બધું વંટોડિયું હતું કે કોઈ બહાર ન નીકળી શકે. અને યશોદામાં ઘરમાં હતા એને ખબર ન પડી કે વંટોડિયું આવ્યું છે. અને આમ જ્યારે બધાએ વંટોડિયું શાંત થયું, તૃણાવર્ત મરાયો, અવાજ થયો, એટલે બધાએ દોડતા આવ્યા અને જોયું તો રાક્ષસ મરેલો છે. હવે બધા ગામના લોકો કહેવા માંડ્યા કે માં આ તારા ઘરે આ છોકરો આવ્યો છે ને, ત્યારથી રાક્ષસો આવવા માંડ્યા છે ગોકુળમાં. હવે માને કોઈ આવું કે તો ગમે, તારા લાલાને લીધે આવું થાય છે એમ. એટલે માએ કહ્યું કે રેવા દો રેવા દો, આ રાક્ષસો તો આવવાના હશે ને, આવ્યા, આ તો મારો લાલો હતો એટલે આપણે બધા બચી ગયા. હે એમ કહો કે આ લાલાએ આપણને બચાવ્યા. સમય વીત્યો, ભગવાન ધીરે ધીરે મોટા થવા લાગ્યા છે. ટોળી બનાવી છે ભગવાને પોતાની, ધીમે ધીમે એના છોકરા જેવા છોકરા, એના જેવા છોકરા હોય ને બધાની ટોળી બનાવી અને સરસ રીતે ભગવાન ધીમે ધીમે બહાર રમવા લાગ્યા. આ બાજુ કંસે ફરીથી ટોળી બનાવી, ભેગી કરી, પૂછ્યું કે ચાલો ભાઈ હવે કોણ જશે. બધાએ વારા ફરતી જેટલા આવ્યા એટલા ગયા. બકાસુર તૈયાર થયો કે હવે હું જઈશ. બકાસુરને પણ ભગવાને મારી નાખ્યો. અઘાસુર આવ્યો, અઘાસુરને પણ ભગવાને મારી નાખ્યો. ભગવાન ધીમે 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 પોતાની ટોળી સાથે ગોપીઓના ઘરમાં ઘૂસવા લાગ્યા, માખણ ખાવા લાગ્યા, ટોળી લઈને ભાગોળે બેસવા લાગ્યા. જેટલી ગોપીઓ માખણ કે દહીં લઈને મથુરામાં જાય એ બધીને ઊભી રાખે અને બધાની પાસેથી કર ભરતા જાઓ એમ કે, કર ભરીને આગળ જાઓ. ગોપીઓ રાજીજી કરે, રડે, એટલે તું રહેવા દે, અમને માપી માપીને આપ્યું છે, પૈસા ઓછા આવશે તો અમારા ઘરે લડશે, હું કશું જાણું નહીં, લાવો ચાલો. અને પોતાની બધી ટોળી હોય ને એ બધી ટોળીને ખવડાવતા. ભગવાનને લોકોએ ચોર કહ્યો છે, માખણ ચોર કહ્યો છે, પણ ભગવાને માખણ પોતાના માટે નહોતું ચોર્યું. એ જ ગોપીઓના ઘરના છોકરા ભૂખે મરતા હતા, એમને ખવડાવતા નહોતા, સેવા જતા હતા, એટલે ભગવાને આ ક્રાંતિ કરી કે લાવો કર ભરો. અને બધા છોકરાઓને માખણ ખવડાવીને મજા કરાવતા હતા, પણ ગોપીઓના દિલમાં ભગવાન ભલે ને એને માખણ માંગે તો એને માખણ આપવાનું મન થાય. એક બાજુથી એમ થાય કે આ માખણ લેશે તો ઘરમાં લડશે, માર પડશે, પણ એક બાજુ એમય થાય કે માગે તો જ ગમે. હવે ગોપીઓનું ચિત્ત ભગવાનમાં એવું ચોટ્યું છે કે માખણ વેચવા જતી ગોપીઓને પણ વેચવા જાય ને તો એ કનૈયો જ દેખાય, કનૈયો જ દેખાય, જ્યાં જાય ત્યાં એને કાનુડો દેખાય. માખણ વેચવા જાય તો પણ એને અંદરથી એવો ભાવ થાય, હે મોહન લ્યો, કોઈ મુરારી લ્યો, એવી જ બૂમ પાડતી. ગોપીઓના અંતરની ભાવના એકાકાર થઈ ચૂકી હતી. આ પ્રેમ ભોળી રે ભોળી રે ભળ વાડન હરીને એ વેચવાને ચાલી રે ભોળી રે ગીર
भी बोड़ी ए पण भान भूली गई के हूँ शू वेचवा निकली छू अनाथ ना नाथ ने चौटा वच्चे वेचे आ हिरनी नारी ने कितली सुंदर रचना नरसिंह मेहता ने एवं भान भूली ने प्रभु ने एटलो हृदय में धारण करीने गोपियों ये काल ये समय बितावे छे भगवान ने लीला आगळ वधे छे एक बार भगवान ने बलभद्र बन्ने तुलसी रोपणना दिवसोमां बधे तुलसी रोपता हता मां यशोदा गोपियो धीमे रहीने बलभद्र अने लालो एक बाजू गया धरती माता ने खूंदी खूंदी रमी रहा छे त्यारे धरती माता प्रगट थया धरती माता ए प्रभु ने वंदन करीने कह्युं के प्रभु आप मारा खोड़ामां रमी रह्या छो मने बहु सुख मळे छे मने बहु आनंद थाय छे हे नाथ पण हुं तमने शुं खवडावुं मारी पासे तो माखण नथी तमने माखण बहु भावे छे पण मारी पासे माखण नथी तमने शुं खवडावुं त्यारे कन्हैयो कहे छे के मां तमारी पासे बधुं ज छे आ तमारी माटी माखण जेवी छे तमारे चिंता करवानी जरूर नथी त्यारे धरती माता कहे छे के अरे मारी माटी माखण जेवी होत तो तमे खाधी ना होत भगवाने कह्युं ओ तमने एवुं छे तो लो खाओ माटीनुं ढेफू उपाड्युं अने भगवाने मोढामां मूक्युं અને જેવો ભગવાને મોઢામાં મૂક્યું દાઉ ભૈયા કે ઉભો રે કનૈયા માટી ખાય છે ને અમના માને કહું છું કનૈયો કે ના ના પણ માટી વાળું મોઢું દાઉ ભૈયાએ જઈને ફરિયાદ કરી દીધી માં યશોદા આવ્યા માટી ખાધી આ મોઢું તો માટી વાળું છે ખોલ મોઢું ભગવાને વિચાર કર્યો जन्म आपनारी माने तो दर्शन कराव्या पण जे मां जेने हुं आटलो हैरान करू परेशान करू आटली बधी मारी फरियादो सांभळे छताय मारा उपर वाल वर्षावे एवी मारी यशोदा माने पण मारे दर्शन आपवा जोईए एटले भगवाने लीला करी यशोदा मां कहे छे के मोडू खोल बताव अने भगवाने ज्यां मोडू खोल्युं छे आपने खबर छे आखो ब्रह्मांड मोड़ा मां दिखावा लाग्यो एमाय यशोदा माता देखाया कन्हैयो देखायो बधुई आखो ब्रह्मांड ने पोते पण देखावा लाग्या आ मोढ़ानी अंदर एटले मां यशोदा एकदम जोई अने चकित थया अने मां बेभान थईने पड़ी गया छे भगवाने पोतानो विराट स्वरूप ना दर्शन कराव्या छे सूक्ष्म शरीर थी सूक्ष्म चक्षु थी माए भगवानना ए विराट स्वरूपना दर्शन कर्या पोताना बाल स्वरूप पोताना बाळकनी अंदर भगवानना दर्शन कर्या अने मां बेभान थया छे अने ए स्थितिमां मां भगवानना दर्शन करीने कहे छे के प्रभु मने आवा नथी जोत्या मने मारो लाल जोईए छे मां હું જ તમારો લાલ છું પ્રભુ તમે મારા લાલ હોવ ને તો મને એક વરદાન આપો કે મારો લાલ એ તમે છો એની મને યાદ ના રહેવી જોઈએ મને આ ભૂલાઈ જવું જોઈએ કારણ કે જો મને એવું યાદ રહે કે મારી ઘરે જે લાલો છે એ ભગવાન છે તો હું તને એટલો પ્રેમ નહીં કરી શકું પછી હું તને ભગવાનની જેમ સાચવ્યા કરીશ તો મારા લાલાની જેમ હું ભાલ નહીં કરી શકું પ્રેમ નહીં કરી શકું હે પ્રભુ મને આ વાતને ભૂલાવી દો ભગવાને માયાને બોલાવી અને માયાને કહ્યું કે મારી માને એક જરા પંખો નાખી દો માયાએ ખાલી પોતાનો પલ્લુ આમ ફેરવ્યો અને બધું બ્લેન્ક બધું ભૂલાઈ ગયું આપણે કોણ છીએ
ईश्वर अंश जीव अविनाशी चेतन अमल सहज सुखरासी अपने ईश्वर अंश छे पण आ माया ए आवरण राखेला छे ने एटले भूली गया। आ यशोदा माता ने भूलावी दीधुं ने आपणने बधाने भूलावी दीधुं छे। तेथी सत्संग करो अपने कोण छे ने याद आवे। यशोदा माता ने माया ए पल्लू फेरव्यो पड़दो पड़ी गयो एटले बधुं भूलाई गयुं। भगवान ने सुधबुद लावी मां यशोदा जाने ऊंघीने उठ्या होय एम उभा थया भूली गया बधुं। लालो त्यां सुधी साफ थई गयो। प्रभुए एक एक थी चढ़िया केवी लीलाओ करी छे के जे लीलाओ ने कारणे आजे भगवान ने अपने याद करिए छे। अने जाने गोकुळ मां बैठा होइए अने गोकुळ मां भगवान नी आ लीला चालती होय एवो एक आनंद अपने माणीए छे। भगवान नी लीलाओ कहेवी अने सांभळवा थकी आपणने ए लीला जाने के लाइव देखाती होय आपणा हृदय गोकुळ नी अंदर एवो भाव थवो जोईए। अने ए भाव थी आ लीलाओ नी साथे आपणे जोडाईए त्यारे अवश्य ते समय गोपियों ने जे आनंद मळ्यो हतो एवो ज आनंद आपने पण मळशे। एवो आनंद आपने मळशे ए आनंद आपने कथा मां लूटवानो छे। भगवान ना ए दिव्य चरित्र ने याद करता करता प्रभु नी ए वातो नु स्मरण करता करता भगवान नी लीला मां आपने ओढ़ धोड़ थवानो छे। कहेवायु छे के एक वार यशोदा माता ने एम थयुं के लालो तूफान बहु करे छे तो लावने गुरुजी ने घरे बोलाव थोड़ा पाठ करे पूजा करे तो लालो जरा ठंडो थाय जरा शांति राखे। घनी माताओ कहती होय छे के जरा माथे हाथ फेरवी दो डायो थाय बहु तूफान करे छे पण माथे हाथ फेरवे थोड़ा कई हवे तूफान बंद थाय अने नाना छोकरा तो तूफान करे करे। यशोदा माता ने पण एम थयुं के लालो बहु तूफान करे छे एटले लाव गुरुजी ने बोलाव बेसाडू गर्गाचार्य ने बोलावामां आव्या। पूजा उपासनामां गर्गाचार्य मग्न रहता नदीए स्नान करवा जाय आवीने खीर पकावे खीर धरावे भगवान ने। लालो घरमां होय नहीं एटले थोड़ा दिवस काम चाल्युं पण जे दिवसे लालो घरमां हतो अने ठाकोरजी ने खीर धरावी अने गर्गाचार्य भावथी ठाकोरजी नुं स्मरण करीने कहे ठाकोरजी प्रसाद धरावे छे भोग धरावे छे भोग ग्रहण करो अने आव्यो लालो। गर्गाचार्य आंखो बंद करीने भगवान ने प्रार्थना करे ने आ बाजु लालो बेसीने शांतिथी खीर खाय आंखो खुले तो लालो खीर खाई गयो होय ફરીથી નાવા જાય ફરીથી ખીર બનાવે ફરીથી ઠાકોરજીને ધરે। યશોદા માતાને કીધું કે માં તમે આ તમારા લાલાને સાચવો આ ઠાકોરજીની ધરાવેલી ખીર ખાઈ જાય ખાઈ જાય છે ઠાકોરજીને ખાવાય નથી દેતો। પહેલા બે દિવસ તો ન કીધું પછી તો દરરોજનો ક્રમ થયો એટલે માતા યશોદાને કીધું। યશોદા માતાએ લાલાને કહ્યું કે બેટા એ ખીર આપણાથી ના ખવાય તો લાલો કે પણ મને બોલાવે છે તો બોલાવે છે એટલે પછી ખાવ ને એ આપણને થોડા બોલાવે એ તો એના ઠાકોરજીને બોલાવે તો આપણે ઠાકોરજી ના કહેવાઈએ ના ઠાકોરજી તો ચાર હાથ વાળા હોય તો લાલો કે માં હું ચાર હાથ બતાવું અને માને તરત જ પેલું યાદ આવ્યું માટી ખાધી હતી તે એટલે માં ગભરાઈ ગઈ કે આનું નક્કી નહીં એ તો ચાર હાથ જ બતાવે તો એટલે માં કહે કે ના 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 આપણે ચાર હાથ નથી કરવા આપણે બે હાથ બરાબર છે પણ તારે એ ખીર ખાવા જવાનું નહીં મને બોલાવે તો તોય નહીં જવાનું અને માં સાચવીને ત્યાર પછી જ્યારે ગર્ગાચાર્ય ઠાકોરજીને ભોગ ધરાવે ત્યારે લાલાને લઈને ખાવડાવવા બેસાડશે એને જમાડવા બેસાડશે। પ્રભુએ ઘણી વખતે માને કહ્યું કે તું મને ઓળખ તું મને ઓળખ તું મને ઓળખ પણ માં કહે છે કે મારે તને ઓળખવો નથી તું મારો લાલો જ બરાબર છે।
प्रभु ની અનેક લીલાઓ થતી આ બાજુ કંસે વિચાર કર્યો કે હવે કોને મોકલો દેનકાસુર ને મોકલે છે દેનકાસુર ને દાઉ ભૈયા મારે છે એક પછી એક રાક્ષસો આવતા ગયા બધાયને ભગવાન અને દાઉ ભૈયા થઈને વિદાય કરતા ગયા હવે કાનાની ટોળી મોટી બની છે ધીમે ધીમે ઘર ઘરના માખણ ખાતો જાય તોડતો જાય માટલા ફોડતો જાય માને થયું કે આ ઘરે રહેશે ને ત્યાં સુધી આવું જ કામ કરશે એના કરતા હવે એના સંસ્કાર કરાવવા દે પાંચ વર્ષનો લાલો થયો છે ગર્ગાચાર્યને બોલાવવામાં આવ્યા એના સંસ્કાર કરાવવામાં આવે છે લાલાનું નામ પાડવામાં આવે છે તે દિવસે લાલાનું નામ ગોપાલ રાખવામાં આવે છે અને લાલાના હાથમાં લાકડી આપે છે અને લાકડી આપીને યશોદા માતા લાલાને કહે છે કે બેટા હવે તું ગોપાલ થયો હવે તું ગાયો ચરાવવા જા માં લાલાને દરરોજ ભાથું બાંધી આપે અને ગાયો ચરાવવા મોકલે ભગવાન જ્યાં સુધી ગોકુળમાં રહ્યા ત્યાં સુધી એ ગાયોની પાછળ દોડ્યા છે સ્વયં જગતપતિ પરમાત્મા કાંટાવાળા રસ્તે રહીને ખુલ્લા પગે ગાયો ચરાવવા જતા ગુવાડિયાઓની સાથે રહેતા એકદમ સાંજ પડે ને ત્યારે આખા ધૂળથી ભરાઈને આવતા છતાંય ગોપીઓને કનૈયો જોવાનો ગમતો ભગવાને ગાયોની સેવા કરી છે જાતે કરી છે કારણ કે ભગવાનને ખબર હતી કે કલિયુગ આવશે ત્યારે મારી ગાયોને સેવા કરવાની તો એક બાજુ મારી ગાયોને કતલખાને માણસ મોકલવા માંડશે ત્યારે કોક તો એવા દયાળુ પ્રેમી સ્વજનો તો હશે કોઈક તો દિલમાં થોડીક દયાવાળો વ્યક્તિ હશે કે જે ગાયોની રક્ષા માટે ગાયોની સેવા માટે કંઈક તો કરશે આ હું સેવા કરતો જાઉં તો ક્યારેક મારી સેવાને યાદ કરીને એને મન તો થાય એટલા માટે મારા ભગવાને જાતે આ કામ કર્યું છે અને એટલે આપ સૌને આપણી ગૌશાળા માટે વારે વારે કહેવામાં આવે કે ગાયોની રક્ષા કરજો ભાઈ આ ગાય એ આપણું જીવત દાન છે જ્યારે આ ભારત દેશમાં આપણી દેશી ગાય બચશે ને ત્યારે આપણા ભારત દેશની આર્થિક વ્યવસ્થા સદ્ધર થશે ગાય એ તો આપણું અર્થશાસ્ત્ર છે ગાય એ આપણું સમાજશાસ્ત્ર છે ગાય એ આપણું કૃષિશાસ્ત્ર છે ગાય એ આપણું ઔષધાલય છે માટે ગાયોની રક્ષા કરો કનૈયાએ જાતે ગાયોની રક્ષા કરી માં યશોદા ઢેબરા આપે લઈને જાય દહી આપે માખણ આપે અને કનૈયો લઈને જતો એક મધુમંગલ ગર્ગાચાર્યનો દીકરો એ દરરોજ એને એમ કીધેલું કે મારા પિતા તો ભગવાનની પૂજા કરે કોઈ આપી જાય તો અમારા ઘરમાં ખાવાનું બને એટલે યશોદા માતાએ કહ્યું તો કે તારે કઈ ખાવાનું લાવવાનું નહીં મારા લાલાને હું વધારે આપીશ તારે એની જોડે જ ખાવાનું દરરોજ ગોવાડિયાઓ બપોરનો ટાઈમ થાય એટલે બધાએ ગોલ બેસી જતા અને બધાએ સાથે બેસીને ભોજન કરતા એકબીજાને ખવડાવતા બધા જ લાલાને પોતાના ઘરેથી જે લાવ્યા હોય તે ખવડાવતા અને લાલો મધુમંગલને ખવડાવતા જ્યારે પરિસ્થિતિ બહુ આર્થિક નબળી હોય ને ત્યારે તેવા સમયમાં જે જીવન જીવાય છે ને એ દયનીય સ્થિતિ હોય છે પણ એને ભગવાન સાચવી લે છે એક દિવસ બધા ગોવાળિયાઓએ નક્કી કર્યું કે આપણે આજે લાલા માટે ભોજન લાવવાનું છે
બીજા કોઈએ કશું લાવવાનું નથી. અરે લાલાને કશું લાવવાનું નથી, આપણે બધાએ લાલા માટે ભોજન લાવવાનું છે. બધાએ નક્કી કર્યું. મધુમંગલ ઘરે ગયો, એની માને પૂછે છે કે માં આવતીકાલે લાલો ભોજન નથી લાવવાનો, બધા જ પોવાડિયાઓ લાલા માટે ભોજન લાવવાના છે, આપણે હું શું લઈ જઈશ? માએ પોતાના ચૂલા બાજુ નજર કરી, આજે તો કશું જ નહોતું, પણ બે ચાર દિવસ પહેલાની આવેલી છાશ પડી હતી. એટલે માએ કહ્યું કે બેટા બધા તો જુદી 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 વસ્તુ લાવશે, પણ લાલાને તો છાશ બહુ ભાવે, છાશ તો કોઈ નહીં લાવે, એટલે તું છાશ લઈ જાજે. મધુમંગલને રાત્રે ઊંઘ નથી આવતી. નાનું છોકરું હોય ને, એને અંદરની પીડા કોઈ ના સમજી શકે. એને રાત્રે ઊંઘ નથી આવતી. અંદરથી વિચારવા લાગ્યો કે બધા તો કેટલી સારી સારી વસ્તુ લાવશે, લાલો તો મને દરરોજ કેટલો આગ્રહ કરી કરીને ખવડાવે, અને મારે છાસ લઈ જવી. હે ભગવાન, મને આવી કેવી સ્થિતિ કે જે મને આટલું બધું ખવડાવે એને હું કઈ ખવડાવી ન શકું? આ કેવી સ્થિતિ મારી કહેવાય? ખૂબ દુઃખ થવા લાગ્યું, રડવા લાગ્યો. અડધી રાત્રે માને કહે છે કે માં હું છાશ શેમાં લઈ જઈશ? માં સમજી ગઈ કે મધુમંગલને દુઃખ થાય છે કે મારે લાલા માટે છાશ લઈ જવાની, મારા ઘરમાં કોઈ સારું વાસણ પણ નથી, હું કેવી રીતે લઈ જઈશ? મધુમંગલને માં એની ગોદમાં લે છે, થપથપ આવે છે, સુઈ જા બેટા, સુઈ જા. આપણા ઘરમાં માટીનો ચૈડવો છે ને, એમાં છાશ લઈ જજે, માટીના ચૈડવામાં. હા બેટા, એમાં છાશ સારી રહે, ઠંડી રહે, એટલે એમાં લઈ જવાય. માએ સમજાવી, થપથપ આવી, ગોદમાં બાથ ભરીને એને સોવડાવ્યો. મધુમંગલ લાલાના વિચાર કરતા કરતા સૂઈ ગયો. સવાર પડી, પાછી એ ચિંતા, શું કરીશ? અને મધુમંગલને માએ છાશનો ચૈડવો ભરીને આપ્યો. બધાએ ગાયોના ગોવાળો ટોળા ટોળા નીકળવા માંડ્યા, ગાયોના ધણ છૂટ્યા, બધા જ ગોવાળિયાઓ નીકળ્યા, પોતાના હાથમાં સારામાં સારી વસ્તુ છે. મધુમંગલ ચૈડવો સંતાડતો સંતાડતો જાય છે. બધાએ જ્યાં ભોજન મૂક્યું ત્યાં છુપાવીને ચૈડવો મૂકી દીધો. આજે મધુમંગલના મોઢા ઉપર નિરાશા છે. કનૈયાએ જોયું કે આજે મારો મધુમંગલ આનંદમાં નથી. એને બહુ રમાડવાનો પ્રયત્ન કરે છે, પણ મધુમંગલ નું મન માનતું નથી. લાલાને જુએ અને મધુમંગલ નું હૃદય રડવા માંડે કે લાલા, તે તો મને માખણ ખવડાવ્યું, મિશ્રી ખવડાવી, હું તો તારા માટે છાશ લાવ્યો છું. લાલા, હું તને કઈ નહીં ખવડાવી શકું, મારા ઘરમાં કશું નથી. બપોર થઈ અને બધાએ ભેગા થયા. આજે બધા એવી રીતે બેઠા છે કે કનૈયો વચ્ચે છે, કમળ પાંદડીની જેમ. દરેકનો હાથ કનૈયા સુધી પહોંચે અને કનૈયાને પોતાના ભોજન ખવડાવે એવી રીતે બેઠા છે. અને મધુમંગલ ચૈડવો લઈ અને દૂર ઝાડના થડની પાછળ સંતાઈ ગયો. બધાય ગોઠવાઈ ગયા. લાલા મારું ખા, લાલા તું આકો ચાખ, અરે જો તો ખરો લાલા મારી માએ કેવું સરસ બનાવ્યું છે. આમ બૂમો પાડવા લાગ્યા, લાલાને ખવડાવવા લાગ્યા. લાલાએ એક બે બટકા ખાધા અને લાલાએ જોયું, અરે મધુમંગલ, મધુમંગલ ક્યાં ગયો?
ए मधुमंगल ए मधुमंगल बूम पाड़वा लाग्यो लालो। गोपाल बूमो पाड़े छे अने मधुमंगल जाड़ना थड़ पाछळ संताईने चढ़वो चढ़वो हाथमां लई अने रड़ी रह्यो छे। मधुमंगल मने ना बोलावीस लाला, मने ना बोलावीस। डोक्यो करीने जोयो ने मधुमंगल ने लालाए जोयो, लालो कूदको मारीने बहार निकळ्यो, दोट मूके छे अने मधुमंगल पासे जाय छे। मधुमंगल तू एकलो एकलो छास पी जाइस, आ बधा बधु घणू लाव्या छास कोई न लाव, लाव मने छास लाव। ત્યાં તો મધુમંગલે આખો ચડવો મોઢે માડી અને ઘટ 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 છાસ પી ગયો। એના મોઢામાં થોડી છાસ ભરેલી હતી અને લાલો ત્યાં પહોંચી ગયો। મોઢું ફૂલેલું છે, છાસ એના મોઢામાં છે અને કનૈયાએ બધા છોકરાઓ ઊભા થઈને દોડ્યા ને ત્યાં પહોંચ્યા। કનૈયાએ મધુમંગલના ગાલમાં ભરેલી છાસ પીવા માટે મુઠ્ઠી વાળી અને ગાલની અંદર મારી, ગાલમાં જેવી મુઠ્ઠી મારી એટલે મોઢામાંથી છાસ ઉડી અને કનૈયાએ મોઢું ભરું કર્યું। જેવી છાસ ઉડી એવી કનૈયાના મોઢામાં પડી અને બધા જોઈને આભા થઈ ગયા। અરે મધુ મારવા લાગ્યો, અરે કનૈયા ખાટી ખાટી છાસ, અરે ખાટી છાસ તો કોઈ લાવ્યું નહીં, મધુમંગલ તું એકલો કેમ પી ગયો। મધુમંગલ કનૈયાની કોટે વળગીને રડવા માંડ્યો, લાલા મારી માએ છાસ આપી હતી અને મને એમ થયું કે તું તો મને કેટલું સરસ ખવડાવે, હું તને છાસ પીવડાવું। પણ કનૈયાએ બધાને એ બતાવ્યું કે મને મારો પ્રેમ કરનારો જે ભાલ કરનારો ભક્ત છે ને એ એવો પ્રિય છે કે હું એનું એઠું પણ ખાઉં છું, હું એનું એઠું પણ ખાઉં છું। ભગવાન ભાવ જોવે છે, ભોગ નથી જોતા, માટે ભોગ ધરાવવા માટે ક્યારે કોઈ પડાપડી ના કરતા કે હું આ લઈ જાઉં, હું પેલું લઈ જાઉં, હું આમ કરી નાખું, હું પેલું કરી નાખું। ભગવાનને ભોગમાં મજા નથી આવતી, ભગવાનને ભાવમાં મજા આવે છે। માટે જે ધરાવવું હોય એ ધરાવો, પણ ભાવથી ધરાવજો। મારો લાલો તો ભાવનો ભૂખ્યો છે, ભાવનો ભૂખ્યો છે। ભાવે ભૂખ્યા ભૂદરજી તમે ભાવે વેચાયા। અને એ જ સમયે આ એ સમય છે કે બ્રહ્માજીને એમ થયું કે ભગવાને જન્મ લીધો છે અને બધા એમ કે છે કે ગોકુળમાં ભગવાન છે તો જોવા જવું કે ભગવાન જ છે, સ્વયં બ્રહ્મ છે કે પછી મારો બ્રહ્મ છે।